પાટિલે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલી ટિપ્પણીઓ સામે નિશાન ચીંધી આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસને ક્ષત્રિય સમાજની માફી માંગવા જણાવ્યું હતું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સામે નિશાન ચીંધતા જણાવ્યું હતું કે શુદ્ધ ગુજરાતીમાં કહેવામાં આવે તો કોંગ્રેસના નેતાઓ દ્વારા બફાટ કરવો તેમનો સ્વભાવ બની ગયો છે. આજે કોંગ્રેસને ભીત ઉપર પોતાની હાર દેખાઈ રહી છે. ગુજરાતમાં સ્પષ્ટપણે તમામ 26 સીટો ભાજપ જીતી રહી છે, જેથી બોકલાહટમાં આવી કોંગ્રેસ દ્વારા ગમે તેમ ગમે તે સમાજ માટે ગમે તેવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓનો સ્વભાવ રહ્યો છે ક્ષત્રિય સમાજ અને રાજા મહારાજાઓ વિશે પણ 2 દિવસ અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા નિવેદન કરવામાં આવ્યા હતા. રાજા મહારાજાનો ઇતિહાસ જાણવામાં કોંગ્રેસને કોઈ જ પ્રકારનો રસ રહ્યો નથી, એટલા માટે કોંગ્રેસ આ પ્રકારની વાતો કરે છે. આજે પણ આ દેશને અખંડ ભારત બનાવવાની જે કલ્પના હતી તેમાં સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનું રજવાડું સરકારને આપી દીધું હતું. 532થી પણ વધુ રજવાડાઓએ રાજા મહારાજાઓએ અખંડ ભારતના નિર્માણ માટે સરકારને અર્પણ કરી દીધા હતા. દેશ માટે સમર્પિતની ભાવના ક્ષત્રિય સમાજમાં પણ ખૂબ જ વધુ રહેલી છે, પરંતુ ક્ષત્રિય સમાજની કદર કોંગ્રેસે ક્યારે કરી નથી. સલિયાનાના જે વચનો આપ્યા હતા તે પણ કોંગ્રેસે પૂર્ણ કર્યા નથી. કોંગ્રેસ દ્વારા ખૂબ મોટો અન્યાય ક્ષત્રિય સમાજ જોડે કરવામાં આવ્યો છે. દેશના રાજા મહારાજા વિશે કોંગ્રેસે અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતમાં ભાવનગર, ગોંડલ સહિત અન્ય જિલ્લાઓના રાજા મહારાજાઓએ એક ખૂબ જ સારી રીતે વહીવટ કર્યો હતો. શિક્ષણને પણ ખૂબ જ મહત્વ આપ્યું હતું, ખેતીને મહત્વ આપી લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું. ખેતી માટે પાણીની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી, મહિલાઓને સુરક્ષા માટે વ્યવસ્થાઓ કરવામાં આવી. તે જ કારણે બતાવે છે કે આટલા વર્ષો બાદ પણ અલગ અલગ જિલ્લાઓમાં રાજા મહારાજાઓનું મહત્વ ચાલી રહ્યું છે, જે પ્રજા આજે પણ તેમના નામનું ખૂબ જ સારી રીતે ઉચ્ચારણ કરે છે. પરંતુ કોંગ્રેસે જે ક્ષત્રિય અને પટેલ સમાજ માટે જે શબ્દો કહ્યા છે તે બદલ માફી માંગવી જોઈએ. અખંડ ભારતનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આવા મહાન પુરુષો અને અલગ અલગ સમાજે જે યોગદાન આપ્યું હોય અને આવા સમાજ અને મહાન પુરુષો વિશે હલકી કક્ષાનું નિવેદન કરવું તે કોંગ્રેસને બિલકુલ પણ શોભતું નથી. પટેલ સમાજ અને ગુજરાતના લોકોની કોંગ્રેસે માફી માંગવી જોઈએ. હાર અને જીતને એ ચાલતી હોય છે. કોંગ્રેસે હાર ભળી ગઈ છે, અગાઉ પણ હાર્યા હતા અને હવે પણ હારવાની છે. કોંગ્રેસે હાર સહજતાથી સ્વીકારી લેવી જોઈએ એવું મારું કોંગ્રેસના અંગત સૂચન છે, જેથી કોંગ્રેસે આ મામલે સમાજની માફી માંગી લેવી જોઈએ એવું પણ જણાવ્યું હતું. નમસ્કાર મિત્રો, કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એમનો સ્વભાવ છે. આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26-26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોકલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે. આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ, રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધીએ હમણાં 2 દિવસ પહેલાં પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા, કોઈની પણ જમીન લૂંટી લેતા હતા, એમને કદાચ ઇતિહાસ ખબર નથી. સ્વાભાવિક છે, આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી, અને એટલા જ માટે એમણે આવી વાત કરી છે. ચૂંટણીના માહોલમાં બંને પક્ષો દ્વારા જાહેર સભાઓ સંબોધવામાં આવી રહી છે. હાલ દમણમાં યોજાયેલી કોંગ્રેસની જાહેર સભામાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનું ભાજપ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.